नमस्कार बाळको, मां शारदाने प्रणाम। आपणे JEE ने नीटनी प्रेक्टिस करी रह्या छीए। ओके, तो थर्मोडायनेमिक्स अने उष्मा प्रसरण एमां बे दाखला हूँ करावुं छुं, त्रण तमने सेल्फ प्रेक्टिसमां आपुं छुं। आवा बधा ज पूछायेला छे। मैं तमने गईकाले कह्युं हतुं के NEET नीटनुं जूनुं नाम हतुं AIPMT, ओके, ऑल इंडिया प्री मेडिकल टेस्ट, અને JEE નું AIEEE હતું, એ વખતે પૂછાયેલા સવાલો છે। ઓકે, તો આના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના। ઓકે, જ્યારે કાળા પદાર્થનું તાપમાન આપ્યું છે 27°C થી 927°C કરીએ તો ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? તો 27°C ને કેલ્વિનમાં ફેરવવા પડે, એમાં 273 ઉમેરશું એટલે 300 કેલ્વિન થશે। 927°C ને કેલ્વિનમાં ઉમેર કરવા માટે 1200 કેલ્વિન થઈ જશે, 273 ઉમેરશું એટલે। હવે તમને ખ્યાલ આવ્યો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ હતો કુલ ઉત્સર્જન પાવર માટે, એટલે ઉત્સર્જન એ વિકિરણ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ અને સમય। શબ્દોમાં એવું કહેવાય, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય એવો નિયમ છે। અને અહીંયા બે અચળાંકો આવે, E σT^R, E છે એ આપેલ સપાટી માટેની ઉત્સર્જકતા છે, ને સિગ્મા છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે। આપણે છે ને Q/T ને H કહી દઈએ તો H ચલે છે T^4 થઈ જશે। ધેરફોર H1/H2 = T1/T2^4। H1 આપણે રેશિયો જ ગણવાનો છે, T1 કેટલા છે 300, T2 કેટલા છે 1200, બરાબર મિનિટ 3/12 એટલે 1/4 થઈ જશે, એની 4 ગણ એટલે 1/256। ઓકે, અચ્છા, હવે બીજો સવાલ આવો છે કે એક કાળા પદાર્થની તરંગલંબાઈ 2000 કેલ્વિન તાપમાને લેમડા છે તો 3000 કેલ્વિન તાપમાને કેટલી? આ છે ને આપણે આ લેખ વિનનો સ્થાનાંતરનો નિયમ શીખ્યા હતા। આ પાવર ડેન્સિટી છે, પાવર ઘનતા, આ સાઈડ તરંગલંબાઈ છે, બરાબર। મેક્સિમમ માટેની તરંગલંબાઈને લેમડા એમ કહેવાય છે, તો તાપમાન વધતું જાય ને મેક્સિમમ માટેની તરંગલંબાઈ ઘટતી જાય। ઓકે, એટલે T1 > T2 છે તો λ1 λ2 છે, એટલે નિયમ આવો છે λm કહીએ તો λm = 1/temperature। ઓકે, અથવા તો λm × T બરાબર અચળ, એ અચળાંકનું મૂલ્ય જસ્ટ ઇન્ફોર્મેશન માટે 2.898 × 10⁻³ મીટર × કેલ્વિન। ઓકે, આ મિલી કેલ્વિન નથી, આનો એકમ મીટર આવે, તરંગલંબાઈ છે આનો કેલ્વિન। આપણને જો કે એનું કામ નહોતું, આપણું રેફરન્સ છે, ઓકે, સમજવા માટે કોન્સેપ્ટ। તો λm × T બરાબર અચળ માટે λ1/λ2 બરાબર વ્યસ્ત પ્રમાણનો સંબંધ કરો એટલે T2/T1 આવશે। λ1 આપ્યા હતા લેમડા, λ2 પૂછ્યા હતા, T2 આપ્યા હતા 3000 કેલ્વિનમાં જ આપ્યા છે, T1 આપ્યા હતા 2000, બરાબર ને, એટલે 0 0 બધા ઉડી જશે, λ2 = 2/3 λ। ઓકે, આવા સવાલો પૂછાયેલા છે કારણ કે આ કોન્સેપ્ટ છે, ઓકે, અગત્યના નિયમોની પ્રેક્ટિસ છે, એટલે ઇઝી માર્ક્સ આવે આવા કરી નાખો તો, બરાબર ને। બે નિયમ શીખ્યા ને, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ ને વિનનો સ્થાનાંતરનો નિયમ, તો સ્થળાંતરનો નિયમ, બરાબર। તો આ જો એક કાળો પદાર્થ 227°C તાપમાને 20 જૂલ ઉર્જા ઉત્સર્જે તો 727°C તાપમાને કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? ઓકે, આ જે પહેલી મેથડ છે એના પર। પછી કાળા પદાર્થનું તાપમાનને ત્રિજ્યા બમણી કરીએ તો ઉત્સર્જાતી ઉર્જાનો ગુણોત્તર કેટલો? એના જેવું જ છે, પણ આ વખતે ક્ષેત્રફળ કાઉન્ટ કરવું પડશે। ઓકે, એનો જવાબ લખજો। હવે એક કાળા પદાર્થના ઉર્જા વિતરણ વક્રમાં λ0 તાપમાને મહત્તમ દર્શાવે છે, અને પછી તાપમાન બદલીએ તો 0.75 λ0 માટે મહત્તમ દર્શાવે છે, તો ઉત્સર્જાતા પાવરનો ગુણોત્તર શું? આમાં શું કરવું પડશે કે બે તરંગલંબાઈ આપેલી છે એના પરથી આપણને તાપમાનનો રેશિયો મળશે, અને તાપમાનનો રેશિયોમાં પછી સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લગાડવાનો, બે સ્ટેપનો સવાલ છે। પહેલા સ્ટેપમાં શું આવશે? સ્ટીફન બોલ્ટ્ઝમેન, અને પહેલા સ્ટેપમાં શું આવશે? વિનનો નિયમ, અને બીજા સ્ટેપમાં શું આવશે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ। ઓકે, આમાં વિકલ્પો આપેલા છે, અભિમાન નથી આપ્યા કારણ કે તમે ઇઝીલી ગણી શકશો। ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો। Bye.